नमस्कार विद्यार्थी मित्रों, चरोतर एजुकेशन सोसाइटी संचालित सरदार वल्लभ भाई पटेल उच्च प्राथमिक विभाग खेतीवाड़ी शाला द्वारा चालू वर्षे कोरोना की महामारी ने कारण ऑनलाइन शिक्षण चालू करवामां आव्युं छे, त्यारे हूँ दितेश कापड़िया आपनुं मारी आ यूट्यूब चैनल में स्वागत करूँ छूं। गया अठवाडिये धोरण 6 विषय गणित प्रकरण 1 संख्या परिचय में आपणे 1 થી 8 अंकों सुधीनी सौथी नानी अने सौथी मोटी संख्याओ विषेनो परिचय मेळव्यो। आजे आपणे एज प्रकरण में वधारे अभ्यास करवानो छे। आ अभ्यास चालू करीए ए पहेला जो तमे हजी पण मारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब ना करी हो तो मेहरबानी करीने पहला मारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब करो। धोरण 6 विषय गणित प्रकरण नंबर 1 संख्या परिचय एमा आज नो जे टॉपिक छे अल्पविराम नो उपयोग। अल्पविराम नो उपयोग केम करवामां आवे छे अने एनी बे पद्धतिओ छे। अल्पविराम नो उपयोग બે પદ્ધતિઓ પ્રમાણે થાય છે, એમાં પહેલી પદ્ધતિ છે ભારતીય પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ। હવે ભારતીય પદ્ધતિની પહેલા વાત કરીએ તો ભારતીય પદ્ધતિમાં એકમ દશક 100,000 10,000 લાખ અને કરોડનો ઉપયોગ કરવામાં આવે છે। અલ્પવિરામનો ઉપયોગ પણ કેમ કરવામાં આવે છે, શા માટે? તો અહીંયા એક संख्या हमें लखेली है। हवे ये डायरेक्ट जो आपने वाचवा जाइए तो तकलीफ पड़ से, आपने गणवू पड़ से एकम दशक 100,000 10,000 लाख 10 लाख करोड़ आ रीते पहला गणवू पड़ से, त्यार बाद आपने खबर पड़ से कि आ कई संख्या है। अने एटला माटे आवी वांचन में तकलीफ ना पड़े एटला माटे अल्पविराम नो उपयोग करवामां आवे छे। तो सर्वप्रथम भारतीय पद्धति में कई रीते अल्पविराम नो उपयोग करवामां आवे छे એ આપણે જોઈએ। તો ભારતીય પદ્ધતિમાં પહેલું અલ્પવિરામ જમણી બાજુથી ચાલુ કરીને 3 અંકો પછી આવે છે, એટલે કે એક બે અને 3 અંકો પછી પહેલું અલ્પવિરામ આવે છે। ત્યારબાદ બીજું અલ્પવિરામ છે એ બીજા 3 અંકો પછીના 2 અંકો પછી આવે છે, એટલે કે ટોટલ જમણી બાજુથી ચાલુ કરી અને 5 અંકો પછી બીજું આવે છે। ત્યારબાદ આગળનું અલ્પવિરામ પણ 2 અંકો પછી આવે છે, એટલે કે જમણી બાજુથી ચાલુ કરી 1 2 3 4 5 6 અને 7 અંકો પછી ત્રીજું અલ્પવિરામ આવે છે। હવે આ અલ્પવિરામ પહેલું જે અલ્પવિરામ છે એ હજાર સૂચવે છે, આપણને શું સૂચવે છે હજાર, એટલે કે એક અલ્પવિરામ હોય તો આપણે એના પછીની જે સંખ્યા છે 21 છે, તો આ શું વંચાશે 21,592। બીજું અલ્પવિરામ આપણને શું સૂચવે છે, લાખ સૂચવે છે, આટલા લાખ એમ, એટલે અહીંયા બીજા અલ્પવિરામ પછી કઈ સંખ્યા છે 18, તો વંચાશે શું 18,21,592। હવે ત્રીજું જે અલ્પવિરામ છે એ આપણને કરોડ સૂચવે છે, એટલે કે આ જે આખી સંખ્યા છે એને કઈ રીતે વંચાશે 5,18,21,592 ભારતીય પદ્ધતિ પ્રમાણે એને આ પ્રમાણે લખાય 18,21,592। તો આ થઈ આપણી ભારતીય પદ્ધતિ। હવે બીજી પદ્ધતિ છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ। આ ભારતીય પદ્ધતિ જે છે એ ભારતમાં ચાલે છે, બહારના દેશોમાં જઈએ ત્યાં આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિનો ઉપયોગ થાય છે। હવે આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એકમ દશક 100,000 અને મિલિયનનો ઉપયોગ થાય છે,
આપણે લાખ અને કરોડનો ઉપયોગ કરતા હતા ભારતીય પદ્ધતિમાં, અહીંયા લાખ અને કરોડનો ઉપયોગ થતો નથી, એના બદલે મિલિયનનો ઉપયોગ થાય છે. તો આ મિલિયન શું છે? એક મિલિયન બરાબર 10 લાખ થાય છે. તો હું આ જ સંખ્યા લઈ લઉં છું. અને હું આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ લગાવું છું. તો અહીંયા જોઈએ તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો પહેલા તો જમણી બાજુથી ચાલુ કરી અને 3 અંકો પછી જ આવે છે, 1 2 અને 3 અંકો પછી જ અલ્પવિરામ આવે છે. પણ ત્યારબાદ અહીંયા ભારતીય સંસ્કૃત ભારતીય પદ્ધતિમાં 2 અંકો પછી આવતું હતું અલ્પવિરામ, જ્યારે અહીંયા ફરી પણ 3 અંકો પછી જ અલ્પવિરામ આવે છે. હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જે પહેલું અલ્પવિરામ છે એ 1000 દર્શાવે છે, અને જે બીજું અલ્પવિરામ છે એ મિલિયન દર્શાવે છે. માટે મારે જો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આ સંખ્યાને વાંચવી હોય તો કઈ રીતે વંચાશે? 21,821,592 આ રીતે એને વંચાય. તો આ છે આપણી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. હું અહીંયા લખી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ. અલ્પવિરામના ઉપયોગથી સંખ્યાઓ વાંચવામાં આપણને સરળતા રહે છે. સ્વાધ્યાય 1.1 એમાં પહેલો દાખલો, ખાલી જગ્યા પૂરો. 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. 10,000 કેટલા? 10,000 બરાબર 1 લાખ થાય એ આપણે શોધવાનું છે. અહીંયા આ બાજુ મેં લખેલા છે 100,000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. અહીંયા આપણને આપેલા છે 1 લાખ, એટલે કે આ આપણા 1 લાખ છે. એ 1 લાખ બરાબર કેટલા? 10,000 થાય, અને આ છે 10,000. તો આ જો આ જે 10,000 છે એને હું 10 વડે ગુણું તો મને 1 લાખ મળે છે. એટલે કે 10,000 10,000 10,000 10,000 એવું 10 વખત હું વત્તાકાર કરું તો મને 1 લાખ મળે છે. એટલે કે 1 લાખ બરાબર 10 વખત 10,000 આવું થાય. બીજી ખાલી જગ્યા 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. 1 મિલિયન એટલે આપણને ખબર છે 10 લાખ. તો અહીંયા 10 લાખ, 100,000 10,000 લાખ અને 10 લાખ, તો આ જે છે એ 1 મિલિયન છે. 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. આ જે છે એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે 100,000 છે. તો એ આ જે 1 મિલિયન છે બરાબર કેટલા 100,000 થાય એ તો, અને હું 10 વડે ગુણું તો મને 1 મિલિયન મળે છે. એટલે કે 100,000 100,000 100,000 એવી રીતે 10 વખત વત્તાકાર કરું તો મને 1 મિલિયન મળે છે. એટલે કે 1 મિલિયન બરાબર 10 વખત 100,000. 1 મિલિયન બરાબર 10 લાખ અને 100,000 એટલે કે 1 લાખ. 100,000 એટલે 1 લાખ. 1 મિલિયન બરાબર 10 લાખ.
एक लाख 10 लाख करवा तो मारे आने के लिए वाले कितना वाले गुणवा पड़े 10 वाले इतने में यह गुणिया 10 वाले गुणिये तो मने 1 मिलियन मारे छे। त्रिज्य खाली जगह छे 1 करोड़ बराबर खाली जगह 10 लाख और जो 10 लाख इतना क्या 1 मिलियन ये आपने खबर छे 1 करोड़ बराबर कितनी वक्त 10 लाख थाय तो आज छे 1 करोड़ छे अने आज छे ये 10 लाख छे तो 10 लाख एवी रीते कितनी बार करूं तो मने 1 करोड़ मळे छे तो अने पण जो 10 वाले गुणू तो 1 करोड़ मने मळे छे એટલે કે 10 લાખ એવી રીતે 10 વખત વત્તાકાર કરું તો મને 1 કરોડ મળે છે એટલે કે 1 કરોડ બરાબર 10 વખત 10 લાખ થાય। આગળની ખાલી જગ્યા છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન। હવે જો આ બે ખાલી જગ્યાઓ સરખી જ છે પણ અહીંયા 10 લાખ શબ્દનો પ્રયોગ કર્યો છે અને અહીંયા મિલિયન 10 લાખ એટલે મિલિયન જ થાય तो अहिया पण 10 मिलियन आवशे बराबर। आगळनी खाली जग्या 1 मिलियन बराबर खाली जग्या लाख तो आपणने ए तो खबर छे अने आगळ आपणे भणी पण गया छे कि 1 मिलियन बराबर 10 लाख थाय। दाखला नंबर 2 योग्य रीते अल्पविराम मूको अने संख्या लखो। અહીંયા આપણને કેટલીક સંખ્યાઓ શબ્દોમાં લખેલી છે એને આપણે અંકમાં ફેરવવાની છે અને યોગ્ય અલ્પવિરામ મૂકવાનું છે તો એમાં સૌપ્રથમ પહેલી સંખ્યા છે 73,75,307 તો આ જે છે ભારતીય પદ્ધતિ પ્રમાણે છે લખેલું એટલે આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકીશું। સૌપ્રથમ હું જમણી બાજુથી ચાલુ કરું છું એટલે કે 307 લખું છું પહેલા ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણને ખબર છે કે 3 અંકો પછી પહેલું અલ્પવિરામ આવે છે અને પહેલું જે અલ્પવિરામ જે છે એ હજાર સૂચવે છે તો અહીંયા કેટલા હજાર છે 75,000 તો 75,307 આટલું લખાઈ ગયું। હવે બાકી શું લખું 73 લાખ હજાર પછીનું જે અલ્પવિરામ જે છે એ લાખ સૂચવે છે એ આપણને ખબર છે અને અહીંયા 73 લાખ આપેલા છે તો આ આપણી સંખ્યા થઈ અને આ રીતના અલ્પવિરામ ભારતીય પદ્ધતિ પ્રમાણે મુકાય। ત્યારબાદ બીજી જે સંખ્યા છે 9,05,41। હવે અહીંયા વચ્ચે જો અહીંયા 9 કરોડ છે લાખ છે પણ હજાર વચ્ચે છે નહીં અને 100 પણ છે નહીં ડાયરેક્ટ 41 આપેલું છે તો હું ડાયરેક્ટ લખું છું અહીંયા 41 લખું છું પહેલા આપણને ખબર છે 3 અંક પછી અલ્પવિરામ આવે છે પણ અહીંયા 100 આપેલા નથી એટલે 100 ની જગ્યાએ શું આવશે 0 ત્યારબાદ અલ્પવિરામ આવશે ડાયરેક્ટ 5 લાખ આપેલા છે એટલે કે 1000 પણ આપેલા નથી એટલે 1000 ની જગ્યાએ પણ શું આવશે 0 આવશે ત્યારબાદ આપેલા છે 5 લાખ એટલે અહીંયા 5 લાખ આવશે અને પછી આગળ આવેલા છે 9 કરોડ પણ 5 લાખ પછી પણ 1 0 આવશે અને ત્યારબાદ આવશે 9 એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ અને 9 કરોડ તો આ આપણી સંખ્યા થઈ 9,05,00,000 અને 41 ત્યારબાદ છે 7,52,21,302 તો આ તો આ બહુ ઈઝી છે આપણને આ લખીએ એટલે હવે ખબર પડી ગઈ હશે આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ 7,52,21,302 7,52,21,302 તો આ આપણી રકમ થઈ એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ અને કરોડ
7,52,21,302 त्यार पछीनी जे संख्या छे 58,423,202 तो आ जे संख्या छे ए आपणने आंतरराष्ट्रीय पद्धति प्रमाणे लखीने आपेली छे तो आपणे ए प्रमाणे अल्पविराम मूकीशुं 58,423,000 એટલે કે 58,423,202 આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપણને ખબર છે કે પહેલા જમણી બાજુથી ચાલુ કરી અને ત્રણ અંક પછી અલ્પવિરામ આવે છે અને બીજું અલ્પવિરામ કોણ ત્રણ અંક પછી આવે છે તો આ 58,423,202 લખેલી છે ત્યારબાદ છે 23,30,010 તો આ સંખ્યાને હું લખું છું તો અહીંયા 10 આપેલા છે 100 આપેલા નથી એટલે 100 ની જગ્યાએ શૂન્ય આવશે પછી આપેલા છે 30,000 એટલે કે અલ્પવિરામ પછી 30 અને પછી આપેલા છે 23,00,000 એટલે કે અલ્પવિરામ 23 એટલે કે 23,30,010 આ આપણી સંખ્યા થઈ દાખલા નંબર 3 અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો તો અહીંયા કેટલીક સંખ્યાઓ આપણને આપેલી છે અને એવું કહેવું છે કે ભારતીય સંખ્યા પદ્ધતિમાં લખો એટલે આપણે અલ્પવિરામ પણ ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે મૂકવું પડશે તો ભારતીય સંસ્કૃત સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે આપણને ખબર છે કે જમણી સાઈડથી પહેલું અલ્પવિરામ ત્રણ અંકો પછી આવે તો પહેલી સંખ્યામાં મેં અલ્પવિરામ કરેલું છે ત્યારબાદ બીજું જે અલ્પવિરામ છે એ એના પછીના બે અંકો પછી આવે ત્યારબાદ ત્રીજું અલ્પવિરામ એના પછીના બે અંકો પછી આવે છે તો આ સંખ્યાને કઈ રીતે વંચાશે તો આપણને ખબર છે કે પહેલું જે અલ્પવિરામ છે એ 1000 સૂચવે છે એટલે કે આ 55,000 બીજું અલ્પવિરામ એ 100,000 સૂચવે છે અને ત્રીજું અલ્પવિરામ જે છે એ 1,00,000 સૂચવે છે તો આ સંખ્યા કઈ રીતે લખાશે તો આઠ કરોડ 75,00,000 95,000 762 તો આ સંખ્યા ભારતીય પદ્ધતિ પ્રમાણે આ રીતે લખાશે ત્યારબાદ આ એક બીજી સંખ્યા છે તો એમાં પણ અલ્પવિરામ આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે મૂકવાનું છે તો પહેલા ભારતીય પદ્ધતિ પ્રમાણે જમણી બાજુથી ત્રણ અંક પછી અલ્પવિરામ આવશે ત્યારબાદ એના પછીના બે અંક પછી અલ્પવિરામ આવે છે તો હવે તો તમને પણ વાંચતા આવડી ગઈ હશે આ સંખ્યા કે આ સંખ્યા કઈ છે તો 85,000 એકમ દશક 100,000 10,000 લાખ અને 10,00,000 પહેલું અલ્પવિરામે 1,000 સૂચવે બીજું અલ્પવિરામે લાખ સૂચવે તો 85,46,283 ત્યારબાદ આગળની સંખ્યા છે તો આપણે અલ્પવિરામ ભારતીય પદ્ધતિ પ્રમાણે મૂકી દઈએ તો પહેલા જમણી બાજુથી ચાલુ કરીને ત્રણ અંક પછી એના પછીના બે અંક અને એના પછીના બે અંક પહેલું અલ્પવિરામ 1,000 સૂચવે બીજું અલ્પવિરામ 100,000 સૂચવે અને ત્રીજું અલ્પવિરામ 1,00,000 સૂચવે તો આ સંખ્યા કઈ થઈ તો 9,99,000
અહીંયા જો 1000 ની જગ્યાએ 00 છે એટલે ડાયરેક્ટ આપણે શું લખીશું 46 તો આ આપણી સંખ્યા થઈ ત્યારબાદ નીચે આ એક સંખ્યા આપેલી છે એને પણ આપણે અલ્પવિરામ મૂકીશું 3 પછી ત્યારબાદ 2 અને ત્યાર પછી 2 તો આ પણ કઈ સંખ્યા થઈ તો 9 કરોડ चौरासी लाख बत्तीस हजार सात सौ ने एक तो आप जवाब था આગળનો દાખલો છે ચોથો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો તો અહીંયા જે સંખ્યાઓ આપેલી છે એને હવે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકવાના છે અને એને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં જ શબ્દોમાં લખવાની છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આપણને ખબર છે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જમણી બાજુથી ચાલુ કરી અને પહેલું અલ્પવિરામ 3 અંકો પછી આવે બીજું અલ્પવિરામ પણ ત્યારબાદના 3 અંકો પછી આવે છે તો આ પહેલી સંખ્યા છે એમાં હું અલ્પવિરામ મૂકું છું તો પહેલા 1 2 અને 3 અંકો પછી અલ્પવિરામ આવશે ત્યારબાદ એના પછીના 3 અંકો પછી અલ્પવિરામ આવે છે પહેલું જે અલ્પવિરામ છે એ 1000 સૂચવે છે અને બીજું જે અલ્પવિરામ છે એ મિલિયન સૂચવે છે એવું આપણે ભણી ગયેલા છે તો આ સંખ્યાને લખવી હોય તો કઈ રીતે લખાશે તો 78 મિલિયન 921000 તો આ રીતે આ સંખ્યાને લખી શકાય ત્યારબાદ આગળની બીજી સંખ્યા છે એને પણ હું આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ લગાવું છું તો પહેલા જમણી બાજુથી ચાલુ કરી અને 3 અંકો પછી અલ્પવિરામ આવશે ત્યારબાદ પછીના 3 અંકો પછી અલ્પવિરામ આવશે પહેલું અલ્પવિરામ જે છે એ 1000 સૂચવે છે બીજું અલ્પવિરામ જે છે એ મિલિયન સૂચવે છે તો આ સંખ્યા આ સંખ્યામાં જો હું શબ્દોમાં લખું તો કઈ રીતે લખાશે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં તો 7 મિલિયન 452000 283 તો આ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આ આપણી રકમ થઈ ત્યારબાદ આગળની સંખ્યા છે એને પણ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ વડે અલ્પવિરામ મૂકીએ તો 1 2 અને 3 અંક પછી અલ્પવિરામ આવશે ત્યાર પછીના 3 અંકો પછી અલ્પવિરામ આવશે બે અલ્પવિરામ છે એટલે અહીંયા આ સંખ્યાને હવે શું લખાશે હવે તો આ તમને પણ આવડી જ ગયું હશે કે 99 મિલિયન 985000 102 તો આ રીતે એને લખાશે ત્યાર પછીની સંખ્યા છે તો એને હું અલ્પવિરામ આપણે જોઈએ તો 1 2 અને 3 અંક પછી અલ્પવિરામ આવશે ત્યાર પછીના 3 અંક પછી અલ્પવિરામ આવશે તો
तो हवे आ संख्या ने कई रीते लखा से तो 48 मिलियन तो आ आपनो जवाब थसे।